હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળના પીરિયડમાં ધોરણ પાંચમાં ઇંગ્લિશમાં ક્વેશ્ચન એક અને બે ભણી ગયા. હવે એના પછી આગળ ક્વેશ્ચન ત્રણ ભણીશું. એમાં છે 3A. એમાં શું છે? ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે કે એના પ્રશ્નનો જવાબ આપવાનો છે. પસંદ કરીને એના ઉપર ટીક કરવાનું છે કે એ પછી નીચે જવાબ લખવાનો છે. હવે પહેલું છે લિટલ સ્ટેપ. આગળ આપણે લિટલ સ્ટેપ આવ્યા એમાં 10, 11, 12 એના આપેલા છે. તેમાં 1, 2, 3 હવે અહીંયા ત્રણ રીંગણ બતાવેલા છે. રીંગણ મતલબ બ્રિંજલ. બ્રિંજલને ઇંગ્લિશમાં બ્રિંજલ કહેવાય, ગુજરાતીમાં રીંગણ કહેવાય. એને લખ્યું છે, આપણને પ્રશ્ન કર્યો છે. હવે એ ચિત્ર જોવાના છે. ચિત્ર જોયું, હવે એ જોઈને એના પછી સામે વાંચવા છે. હાઉ મેની બ્રિંજલ્સ આર ધેર, એટલે કે કેટલા રીંગણ છે. આપણને એવો પ્રશ્ન પૂછે છે, કેટલા રીંગણ ચિત્રમાં, કેટલા રીંગણ દેખાય છે. તો 1, 2, 3 તો 3 નો સ્પેલિંગ આવડવું જોઈએ. તો THRE 3 બ્રિંજલ્સ. તો આ પ્રશ્ન લખવાનો છે પહેલાં અને પછી નીચે 3 બ્રિંજલ્સ, એકલું ખાલી જવાબ સીધો લખી દેવાનો છે. એ જ રીતે અહીં નીચે આપણે પૂછ્યું છે હાઉ મેની સ્ટાર્સ આર ધેર, એટલે કે ચિત્રમાં આપણને સ્ટાર એટલે કે તારા કેટલા દેખાય છે. આપણને એવો પ્રશ્ન કર્યો છે, કેટલા છે. તો આપણે ગણવાના છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હવે 9 સ્પેલિંગ શોધવાનું છે બંનેમાં. તો NINE 9 સ્ટાર્સ. તો પ્રશ્ન આ લખવાનો છે, એના નીચે આ જવાબ લખીને 9 સ્ટાર્સ. સ્ટાર એટલે તારા. એ જ રીતે હાઉ મેની કાઇટ્સ આર ધેર, એટલે કે ચિત્રમાં કેટલા કાઇટ્સ દેખાય છે, કેટલા છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો કેટલા છે? 8. EIGHT 8 કાઇટ્સ એ લખી લેવાનું છે. એ જ રીતે બીજું એના પછી પૂછ્યું છે હાઉ મેની કાર્સ આર ધેર, કેટલી ગાડીઓ દેખાય છે. તો 1, 2 તો 2 કાર્સ. બરાબર. એ જ પ્રમાણે આગળ છે હાઉ મેની બુક્સ આર ધેર, ચિત્રમાં કેટલી બુક્સ દેખાય છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. તો 11 બુક્સ, ELEVEN 11 બુક્સ મતલબ 11 બુક્સ. એ જ રીતે હાઉ મેની પેન્સિલ આર ધેર, કેટલી પેન્સિલ દેખાય છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11, 12. કેટલી છે? 12 છે. તો 12 TWELVE 12 પેન્સિલ્સ. પછી હાઉ મેની કપ્સ આર ધેર, કપ કેટલા છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. કેટલા છે? 18 કપ્સ. 18 મતલબ 18. તો 8 એટલે 8 અને 18 એટલે કે 18. તો 18 કપ્સ. પછી એના પછી છે હાઉ મેની બેટ્સ આર ધેર, કેટલા બેટ્સ છે. બેટ્સ એટલે બેટ્સ. તો ગણવાના છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 14 ક્યાં છે? 4 એટલે 4 અને 14 એટલે કે 14. તો 14 બેટ છે. તો આ જવાબ આવશે. એ જ રીતે આગળ યુનિટ 1, એમાં યુનિટ 1માં બતાવ્યું છે કે ઇઝ ધેર અ પેરોટ ઇન ધ પિક્ચર, શું ચિત્રમાં પેરોટ દેખાય છે એવું પૂછે છે. પેરોટ એટલે પોપટ. તો પોપટ દેખાય છે ચિત્રમાં? દેખાય તો યસ ધેર ઇઝ, અને ના દેખાય તો નો ધેર ઇઝન્ટ. તો છે આમાં પેરોટ, એક સ્પેરો છે ને એક પેરોટ છે. તો પેરોટ હા છે. તો આ લખવાનું છે. એ જ રીતે આર ધેર રોઝીસ ઇન ધ પિક્ચર, ચિત્રમાં રોઝ ગુલાબ દેખાય છે એમ કે છે, ગુલાબ છે. તો હા છે, આ ઉપર રહ્યા. તો યસ ધેર આર છે. એ જ રીતે આ
આર ધેર ફ્લાવર્સ ઇન ધ પિક્ચર? આમાં ફ્લાવર છે નહીં, આ એક બલૂન છે અને એક કેપ છે, તો ફ્લાવર તો છે નહીં. તો નો, ધેર આરન્ટ. એ જ રીતે ઇઝ ધેર અ ડીશ ઇન ધ પિક્ચર? ચિત્રમાં ડીશ દેખાય છે? ડીશ મતલબ થાળી દેખાય છે? નથી દેખાતી. તો નો, ધેર આરન્ટ, ધેર ઇઝન્ટ. હવે આગળનું આપણે એકવાર ટીક કરાવી લઈએ કે કેટલા હતા અહીંયા, કેટલા હતા? 12, બરાબર? 11. એ જ રીતે અહીંયા કેટલા હતા? 12. 3, 6, 9, 10, 12. અહીંયા કેટલા હતા? 18 કપ હતા. પછી એ જ રીતે અહીંયા કેટલા બેટ હતા? 14. પછી આગળનું રહી ગયું 3 બ્રિંજલ્સ, 9 સ્ટાર. આ કેટલા? 9 સ્ટાર. એ જ રીતે 8 કાઇટ્સ અને 2 કાર્સ. હવે આગળ અહીંયા પ્રશ્ન કર્યો છે કે આર ધેર ગર્લ્સ ઇન ધ પિક્ચર? ચિત્રમાં ગર્લ્સ, છોકરીઓ દેખાય છે? છે, હા છે. તો યસ, ધેર આરન, આર. એ જ રીતે ઇઝ ધેર અ પોસ્ટમેન ઇન ધ પિક્ચર? પોસ્ટમેન એટલે ટપાલી. ટપાલી દેખાય છે ચિત્રમાં? તો દેખાય છે? નો, ધેર ઇઝન્ટ. એ જ રીતે અહીંયા આર ધેર ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર? આમાં ચિલ્ડ્રન, બાળકો દેખાય છે? નો, ધેર આરન્ટ. એ જ રીતે અહીંયા ઇઝ ધેર અ બલૂનમેન ઇન ધ પિક્ચર? આમાં બલૂનમેન દેખાય છે? બલૂનમેન મતલબ ફુગાવાળો દેખાય છે? તો યસ, ધેર ઇઝ. અહીંયા આર આર ધેર નર્સ, નર્સિસ ઇન ધ પિક્ચર? આમાં નર્સિસ, નર્સ દેખાય છે? તો કે હા, આર એ. તો યસ. એ જ રીતે ક્વેશ્ચન 3 એનો બી, ચિત્ર જોવાના છે, પ્રશ્નો વાંચવાના છે અને કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા લખવાની, એ જવાબ લખવાનો છે. તો આપણને પૂછ્યું છે શું, એ જે પૂછ્યું હોય એ જોવાનું છે કે, અને એ લખવાનું છે. વોટ ઇઝ ઇટ? આ શું છે? આ શું બતાવ્યું છે તે શું છે? આપણને એમ પૂછ્યું છે તે શું છે? તો ઇટ્સ અ ટ્રેન. શું છે? ટ્રેન. પછી વોટ ઇઝ ઇટ? તે શું છે? તો આ શું છે? પેરોટ એટલે પોપટ થાય, પેરોટ એટલે પોપટ થાય, અને પીઝન એટલે કબૂતર થાય. તો આ શું છે? કબૂતર છે. તો ઇટ્સ અ પીઝન. વોટ ઇઝ ઇટ? તે શું છે? તો આ શું છે? હોર્સ છે. હોર્સ એટલે ઘોડો અને કેમલ એટલે ઊંટ. તો શું છે આમાંથી? કેમલ, ઊંટ. એ જ રીતે વોટ ઇઝ ઇટ? તે શું છે? લેમન એટલે લીંબુ અને મેંગો એટલે કેરી. તો મેંગો. એ જ રીતે વેર ઇઝ ધ બેગ? બેગ ક્યાં છે? તો ક્યાં દેખાય છે? એ ક્યાં દેખાય છે? બેડની નીચે દેખાય છે. હા, તો નીચે માટે અંડર. તો ઇટ ઇઝ અંડર ધ બેડ. ઇટ અંડર ધ બેગ એટલે જે બેડ હતો એ બેડની નીચે છે. તો આ લખવાનો છે જવાબ. પછી એ જ રીતે વેર ઇઝ ધ બર્ડ? બર્ડ ક્યાં છે? તો એ પાંજરાની અંદર છે. તો ઇન ધ કેજ, પાંજરાની અંદર છે. વેર ઇઝ ધ બુક? બુક ક્યાં છે? બુક ક્યાં દેખાય છે? દફતરની અંદર છે. તો અંદર માટે અંડર, સોરી, ઇન, ઇન ધ બેગ એટલે બેગની અંદર છે. અંડર એટલે નીચે થાય, અંદર એટલે ઇન એટલે અંદર થાય. પછી વેર ઇઝ ધ પોટ? પોટ ક્યાં છે? તો ઇટ ઇઝ ઓન ધ વુમેન્સ હેડ કે અંડર ધ વુમેન્સ? તો વુમેનની અંદર નથી, વુમેનની માથે, માથાની ઉપર છે. તો ઓન. ઇઝ ઇટ અ ટોમેટો? આ ટોમેટો છે? તમને પૂછ્યું આ રીતે ટોમેટો છે? યસ, ઇટ ઇઝ. ઇઝ ઇટ અ બેલ? આપણને પ્રશ્ન પૂછ્યો છે કે તે બેલ છે? તો કે યસ, ઇટ ઇઝ. ઇઝ ઇટ અ બસ? આ બસ છે? આપણે પ્રશ્ન કર્યો કે આ બસ છે? તો ના, બસ નથી, આ તો બોટ છે. તો ઇટ ઇઝન્ટ. પછી
હવે આપણને અહીંયા કોઈ પૂછ્યું છે ઇઝ ઇટ અ સ્પેરો, આ સ્પેરો છે, શું તે સ્પેરો છે આપણને પ્રશ્ન કર્યો છે, તો નથી આ પોપટ છે, તો નો ઇટ ઇઝન્ટ. હુ ઇઝ હી, આ કોણ છે, એમ તે કોણ છે એવો પ્રશ્ન કર્યો છે. સી ઇઝ માય ફાધર કે હી ઇઝ માય ફાધર, હી ઇઝ માય ફાધર. છોકરા માટે હી વપરાય, છોકરા માટે શું વપરાય, હી. તો આ છોકરો, છોકરો પુરુષ એના માટે હી વપરાય, તો હી, હી ઇઝ માય ફાધર. હુ ઇઝ સી, તો સી ઇઝ માય મધર, છોકરી માટે સી વપરાય. એ જ રીતે હુ ઇઝ હી, તો હી ઇઝ અમર. આપણે અહીંયા જોઈ જ લેવાનું, હી લખેલું હોય તો હી વાળું જ કરવાનું, છોકરો હોય એના માટે હી વપરાય. પછી ટીના છોકરી છે, તો હી હુ ઇઝ સી, સી ઇઝ ટીના. બરાબર, હા, આટલા પ્રશ્નો લખીને તૈયાર કરી લેવા.